नमस्कार, स्वागत है आपनु राष्ट्रने समर्पित ओटीटी इंडिया मा। अपनी साथे हूँ छु सुरभी रेखा खत्री। नजर करिए महत्वपूर्ण खबर पर। कोरोना ना कपरा काल मा लोको परेशान छे, तेमा कोरोना नो बीजो तबक्को लोको ने मूंझवी रह्यो छे, कारण के संक्रमण वध्यु छे, साथे लोको मा डर पण वध्यो छे। कोरोना संक्रमित थयेला पोताना सगा संबंधीओने साझा करवा माटे लोको अनेक उपायो करी रह्या छे। ते समय रेमडेसिविर इंजेक्शन जाणे रामबाण इलाज होय तेम लोको तेने मेळवा माटे पागल बन्या छे, अने ज्यां पण इंजेक्शन मळे त्यां लांबी लाइनो लगावीने इंजेक्शन लेवा माटे लांबी लाइनो लगावी देता जोवा मळे छे। त्यारे आजे अमदावादना जाणीता पल्मोनोलॉजिस्ट डॉक्टर नरेन्द्र रावल ए ओटीटी इंडिया साथे वात करवी, अने तेमणे जणाव्यु કે રેમડેસિવિર ઇન્જેક્શન ક્યારે લેવું જોઈએ। આવો જોઈએ કે ડોક્ટર સાહેબ શું કહ્યું। ઓટીટી ઇન્ડિયાનો આભાર માનું છું કે આપે મને પ્રશ્ન પૂછ્યો કે રેમડેસિવિર ઇન્જેક્શન ક્યારે લેવા જોઈએ। રેમડેસિવિર ઇન્જેક્શન એ કોરોના 19ની સારવારના એક ઇન્જેક્શન છે। આ ઇન્જેક્શન લેવાના WHO એ કઈ થોડા ધારાધોરણ આપ્યા છે। આપના માધ્યમ થ્રુ એ હું દર્દીઓ સાથે અથવા જે પ્રેક્ષકો સાથે ચર્ચા કરવા માંગુ છું। જે લોકોને માઇલ્ડ ડિઝીઝ છે અથવા જે લોકો ઘરે આઇસોલેશનમાં રહ્યા છે એ લોકોને આ ઇન્જેક્શન લેવાની જરૂર નથી। જેમને મોડરેટ ડિઝીઝ છે, જેમને સિવિયર ડિઝીઝ છે, એ લોકોએ હોસ્પિટલમાં રહીને આ ઇન્જેક્શન લેવાની જરૂર છે। જેમનું ઓક્સિજન સેચ્યુરેશન 92 કરતાં ઓછું છે, ટેમ્પરેચર 100 કરતાં વધી રહ્યું છે, કંટ્રોલમાં નથી આવતું, જેમના હાર્ટ રેટ પણ વધી રહ્યા છે, જેમ આવા દર્દીઓએ આ ઇન્જેક્શન લેવા જરૂરી છે। જે દર્દીઓ 5-7 દિવસ દવાથી કંટ્રોલમાં નથી આવતા એવા લોકોએ આ ઇન્જેક્શન લેવાની જરૂર છે। જે માઇલ્ડ કોરોનાવાળા દર્દીઓ છે પણ જેમને કોમોર્બિડ કન્ડિશન, દાખલા તરીકે ડાયાબિટીસ છે, હાઈ બ્લડ પ્રેશર છે, હાર્ટનો પ્રોબ્લેમ છે, ફેફસાના COPD અસ્થમા જેવા રોગો છે, આ ઇન્જેક્શન લેવામાં આવે છે। આ ઇન્જેક્શનથી મૃત્યુદરમાં કોઈ ઘટાડો થતો નથી, પણ રોગનો પ્રોગ્રેસ ઓછો થાય છે, હોસ્પિટલ સ્ટે ઓછો થાય છે, અને કોરોના જલ્દી કંટ્રોલમાં આવે છે। એ માટે લોકોને વિનંતી કે ભાઈ આ ઇન્જેક્શનની પાછળ પડીને લાઈનો લગાડવાની જરૂર નથી। તમારા ડોક્ટરને નક્કી કરવા દો કે આ ઇન્જેક્શન ક્યારે આપવું અને કઈ જગ્યાએ આપવું। તો આપણે જોયું કે ડોક્ટર નરેન્દ્ર રાવલે એવા ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા જે આપણે જાણવા જરૂરી હતા। તો આ સાથે જ આ ખાસ બુલેટિન અહીં સમાપ્ત થાય છે। આગળ પણ લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો ઓટીટી ઇન્ડિયા, રગ રગમાં હિન્દુસ્તાન।